बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा इस बालक सजात्मस्वरूपरम गुरु ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरांधानां ज्ञानांजन शलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्पर गुरवे नमः, परम्पराचार्य गुरवे नमः, परम गुरवे नमो नमः। भक्ति नु पारमार्थिक स्वरूप। अवलंबन तरीके आपणे श्री मोक्ष माला नो 15मो पाठ लेवाना छीए, परंतु एनी थोड़ी प्रस्तावना 5-7 मिनिट में करी लईए। त्रणे काळमां अने विशेष करीने वर्तमान काळमां आत्मकल्याणना जे जे साधनों ज्ञानी भगवंतोए आपणने आप्या तेमां सरळ साधु बहुजन मान्य थई शके ते साधन ते साची भक्ति छे, ए वात आपणने कृपाळु देवे छ पत्रमां सिद्धांत रूपे कही छे। माटे ते ज्ञान दर्शन समाधि वैराग भक्ति आदि साधनों प्रत्यक्ष छे। अहींया आपणे जे विचारवुं छे पारमार्थिक भक्ति, तो पारमार्थिक भक्ति तो धीमे 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 बिल्डअप करवी पड़े। बाळक नानू होय अने चालता शीखे त्यारे पहला अनेक वार पड़ी जाय छे, ए बापूजी बा कोई नो हाथ लईने चाले छे, आंगळी पकड़ीने चाले छे, अथवा कोई सोफा सेट वगैरे होय तो वारंवार एनु अवलंबन ले छे, ने धीमे धीमे एना पग स्थिर थाय एटले पछी एक दिवस एवो आवे छे के ज्यारे पोते पोतानी जाते चाली शके। तो अहीं कहे छे कि भाई भक्ति पारमार्थिक तो क्रमशः तने प्राप्त थशे। पहला भक्ति एटले शुं? हमण भाई श्री आपणने कह्युं परमात्मानुं स्वरूप जाणी, श्री सद्गुरुनुं स्वरूप जाणी, धर्मनुं स्वरूप जाणी अने तेमना प्रत्ये अंतरना भक्ति भावपूर्वक प्रेमार्पण भावथी समर्पित थवो ए भक्तिनुं स्वरूप छे।
શાસ્ત્રો એને એ પ્રમાણે વર્ણવે છે, સા પરમ પ્રેમ રૂપા. સા એટલે ભક્તિ, સા પરમ પ્રેમ રૂપા. કૃપાળુદેવ પણ કહ્યું, પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે સબ આગમ ભેદ સુઉર લસે. તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ એવું કરવું છે મારે, પણ હું કરું કેવી રીતે? તો એને માટે ધીરજ જોઈએ, શ્રદ્ધા જોઈએ, બોધ જોઈએ. અને જ્ઞાની ભગવંતોએ આપણને આપણી કક્ષા, આપણી પાત્રતા એ પ્રમાણે વિવિધ પ્રકારે ભક્તિ કરવાનો આદેશ આપ્યો છે. ભગવાન અને સદગુરુના વચનોનું વારંવાર શ્રવણ કરવું એને શ્રવણરૂપ ભક્તિ કહે. કીર્તન, તેમના અલૌકિક અદ્ભુત દિવ્ય ગુણો ચરિત્રના પ્રસંગો તેને યાદ કરીને ફરી ફરી આપણે આપણા ચિત્તને ઉપર એમના શુદ્ધ ભાવની અસર પાડવી. વારંવાર જ્યારે તેઓનો સમાગમ ન હોય ત્યારે પણ તેમનું સ્મરણ કરવું. આલોચના પાઠમાં બોલીએ છીએ, ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાઓ, નર ભવ સફલો જો કરે દાનશીલ તપ ભાવ. યાદ કરવા, સદગુરુને, પરમાત્માને, એમની આજ્ઞાને વારંવાર યાદ કરવી. વંદન સેવન, આપણે એને સાદી ભાષામાં સેવા પૂજા કહીએ છીએ. સાદી ભાષામાં આપણે એને સેવા પૂજા કહીએ છીએ. તો એમની સેવા કરવી, એમની પૂજા કરવી, જે પ્રમાણે પોતાના ભાવ હોય એ પ્રમાણે, પણ ભાવને વધારતા રહેવા, ભાવને ઉર્ધ્વગામી બનાવતા રહેવા. આટલે સુધી સામાન્ય ભક્તિ છે. હવે આગળ આવે છે, ધીમે ધીમે એ પરિપક્વ થતી જાય છે. ધ્યાન, આગળ સ્મરણ તો કરતો હતો પણ એ સ્મરણનું હવે કન્ડેન્સેશન થયું. સ્મરણ કરનાર ચિત્તવૃત્તિ નિર્મળ થઈ અને હવે સ્થિર થઈ, એટલે ધ્યાન લાગે, એકાગ્ર. અખ મારી ઉઘડે ને રાજ પ્રભુ દેખું, છે તો નહીં સામે, તો દેખે છે કેવી રીતે? કારણ કે ચિત્તમાં એમને કંડા રહેલા છે. શ્રવણ, કીર્તન, ચિંતન, વંદન, સેવન, ધ્યાન, લઘુતા. સામાન્ય લઘુતાની અહીં વાત નથી. કૃપાળુદેવ એને પરમ વિનય 254માં કીધો છે. સામાન્ય રીતે મનુષ્યો શિષ્ટાચાર વિનય કરે છે, ઠીક છે, એનો નિષેધ નથી. એની સાથે તારું ચિત્ત, તારો ઉપયોગ, તારો ભાવ, તારો પ્રેમ અંદર જોડાય તો જ એની સાચી કિંમત થાય. એ ધીમે 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 આવે. વિનયનું મહાત્મ્ય કૃપાળુદેવે આત્મસિદ્ધિના પ્રારંભમાં જ કહ્યું છે. દરેક એ નહીં સમજી શકે એવું પણ પાછું કહી દીધું સાથે, એવો માર્ગ વિનય તણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ તે માર્ગનો સમજે કોઈ સુભાગ. ઘણા બધા કહે છે પણ આમ હા કે છે, પણ લંકામાં આમ કહે એટલે ના, અને આમ કે એટલે હા, એ લંકાની ભાષામાં એમ કહે છે. આપણે તો ભારતની ભાષામાં કહેવાનું છે. છેલ્લા બે જે છે, સમતા અને એકતા, એ બે તો એના ફળ છે.
ભક્તિનું ફળ, એટલે ઉત્તમ ભક્તિનું ફળ સમતા, સર્વ ધર્મનો સર્વ સાધનનો સાર સમતા છે, સામ્યભાવ છે, સામ્યમ સ્વાસ્થ્યમ સમાધિષ્ટ યોગ ચેતો નિરોધનમ શુદ્ધોપયોગ ઇત્યેતે ભવંતિ એકાર્થવાચકા. સમતા સાચી આવવી ઘણી દુર્ઘટ છે. કૃપાળુદેવે 837માં જે વર્ણન કર્યું છે, સમદર્શિતા શબ્દ વાપર્યો છે, એ વિચારવા યોગ્ય છે આપણે, કે જેથી આપણને એવો ભ્રમ ન રહે કે હું તો સમતામાં જ છું ને. એ અભ્યાસીઓએ ગુરુગમ સહિત વિચારવું. એકતા એટલે તો જ્યારે ભક્ત ભગવાન બને છે ત્યારે એને એકતા કહેવાય છે. ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ, હું સેવક ને હું છું સ્વામ. ધ્યાતા ધ્યાન ધ્યેય ગત કામ, હું સેવક ને હું છું સ્વામ. હવે આટલું આપણે એક બેકગ્રાઉન્ડ સમજ્યા અને હવે આપણે પ્રયોગલક્ષી વિચારણા કરીએ કે હું ભક્તિ કરું છું, અમે ભક્તિ કરીએ છીએ, તે ભક્તિ કેટલા અંશે પારમાર્થિક છે એ આપણને 15મા પાઠમાં સમજાવ્યું છે. સમય શક્તિની મર્યાદામાં સંક્ષિપ્ત વિચારણા કરીશું. શુભ શીતળતામય છાંય રહી, મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી. જીન ભક્તિ ગ્રહો તરુકલ્પ અહો, ભજીને ભગવંત ભવ અંત લહો. સદગુરુની અને શાસ્ત્રની આજ્ઞા છે ને એ થર્મોમીટર જેવી છે. થર્મોમીટર કોઈની શરમ રાખતું નથી. રાજા હોય કે ભિખારી હોય, એ તો સાચું થર્મોમીટર હોય ને બરાબર એને મૂકે તો જેટલું ટેમ્પરેચર હોય એટલું જ આવે, એમાં કંઈ આગું પાછું થાય. એમ આપણે આપણા ઉપર હવે દરેક વસ્તુને એપ્લાય કરીશું. મારા જીવનમાં શુભ ભાવો શીતળ ભાવો તેની વૃદ્ધિ થતી હોય એવો મને અહેસાસ થાય છે, અનુભવ થાય છે. ત્યાં તો મય શબ્દ વાપરે, શુભ શીતળતા મય છાંય રહી, મન વાંછિત જ્યાં ફળ પંક્તિ કહી. ભક્તિથી શું મળે? આચાર્ય ભગવાન સંતો કે શું ના મળે જો સાચી હોય તો, અને વર્ક અપ ટુ ધ એન્ડ. એ સમજવા માટે થોડો કર્મ સિદ્ધાંત સમજીએ તો સરળ પડે. મન વાંછિત જ્યાં ફળ પંક્તિ, સાચો સાધક છે એને દુનિયાની કોઈ વસ્તુ જોઈતી નથી. જો જોઈતી હોય તો સકામ ભક્તિથી હલકી મળે, ઉચ્ચ કક્ષાની મળે નહીં. નિષ્કામ ભક્તિ પ્રયત્ન કરવો, પ્રયત્ન કરવો. સકામી સુમિરન કરે પાવે ઉત્તમ ધામ, નિષ્કામી સુમિરન કરે પાવે અવિચળ ધામ. જ્યારે આપણે ભક્તિના ભાવ કરીએ ત્યારે અંદરમાં શું બીના બને છે? આપણા આત્મા સાથે લાગેલા જે પાપ કર્મો તેની તેમાં બધા ફેરફાર થવા માંડે છે, એનું અપકર્ષણ થઈ જાય છે. કર્મની જે શક્તિ છે ઘટવા માંડે છે. કયા પાપ કર્મોની શક્તિ?
બીજી બાજુ પુણ્યકર્મો જે છે એની શક્તિ વધવા માંડે છે, એને ઉત્કર્ષણ કહે છે. અને જે પાપકર્મો મોટા ભાગના સંક્રમણ થઈને પાપ પ્રકૃતિમાંથી પુણ્ય પ્રકૃતિમાં ફેરવાઈ જાય છે, તો એનું ફળ શું? એ તો દુનિયાનું સુખ, દુનિયાની સગવડ, દુનિયાની બધી જે મોટાઈ તે પ્રાપ્ત થવી તે પુણ્યને આધીન છે નિશ્ચયથી. આપણે ઘણા બુદ્ધિમાન છીએ એટલે કમાઈએ છીએ, આપણે બહુ ટ્રીક કરીને બધાને છેતરીએ છીએ એટલે કમાઈએ છીએ, એ ઇત્યાદિ પ્રકારે વિચારવું તે ભગવાનની આજ્ઞાની વિરુદ્ધ છે, એટલે કે સત્યની વિરુદ્ધ છે. મને વાંચિત જ્યાં ફળ પંક્તિ કહી, ફળ ન કહ્યું, ફળ પંક્તિ કહી. અભ્યાસીઓએ 41મો શ્લોક રત્નકરણ શાવકાચાર્યનો વાંચવો, એ તો 1750 વર્ષ પહેલા લખાયો છે, એટલે કદાચ એકદમ બધાને બેસે નહીં, પણ 500 વર્ષ પહેલા મીરા કહે છે, ખર્ચીન ખૂટે વાકો ચોર ને લૂટે, દિન દિન બળત સવાયો પાયો જી મૈને, દિન દિન બળત સવાયો પાયો જી મૈને, રામ રતન ધન પાયો પાયો જી મૈને, રામ રતન ધન પાયો. દિન દિન બે વર્ષ કે સાહેબ તમારે વેપારમાં આમ આમ થાય કે નહીં, કે અમારા વેપારમાં એવું ન થાય, અમારા વેપારમાં આમ જ ગ્રાફ હોય, બજારમાં આમ આમ થાય, પણ આમાં તો કેમ? સ્વને આધીન છે ભાવ. જીને ભક્તિ ગ્રહો તરુ કલ્પ અહો, ભજીને ભગવંત ભવંત લો. એકદમ અહો ભાવ આવી જાય છે કે અહો પરમાત્માનું, સદગુરુનું, ધર્મનું સ્મરણ કરો, ભજન કરો, ભક્તિ કરો, ભાવ કરો. અને પછી છેલ્લે ચરમસીમા છે, ભજીને ભગવંત ભવ અંત લહો. ભક્તિથી મુક્તિ, સાચી ભક્તિની વાત છે, યાદ આવશે. ભક્તિથી મુક્તિ એટલે હમણાં જે આપણે શરૂઆતમાં કર્યું કે ભાઈ જ્ઞાન માટે તે જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધનો પ્રત્યક્ષ છે. આપણે આ બધું આપણા ઉપર લગાડવું કે હું ભક્તિ કરું છું તો મારા જીવનમાં મને આવો અનુભવ થાય છે, આવી પ્રતીતિ થાય છે, આવું ભાવ ભાષણ થાય છે, આ પ્રકારનો લક્ષ્ય જાગૃતિ રહે છે. હવે એની એ વાત જુદી જુદી રીતે કહેશે. નિજ આત્મ સ્વરૂપ મુદા પ્રગટે, મન તાપ ઉતાપ તમામ મટે, અતિ નિર્જરતા વણ દામ ગ્રહો, ભજીને ભગવંત ભવ અંત લહો. મુદા આનંદ પ્રસન્નતા. સાચો ભક્ત હોય તે અપસેટ થાય નહીં ઘડીએ ઘડીએ, બહારના સંજોગો તો બદલાવાના, પણ પોતે પરમાત્માનું શરણ ચરણ ગ્રહણ કર્યું છે એટલે એ અપસેટ થતો. આનંદજી મહારાજે પહેલા ભગવાનના સ્તવનના ફળરૂપે છેલ્લી કડીમાં શું કહ્યું? ચિત્ત પ્રસન્ન રે પૂજન ફળ કહ્યું, પૂજા અખંડિત તે કપટ રહિત થઈ આત્મ અર્પણા આનંદ ઘનપદ. મન તાપ ઉતાપ તમામ મટી, એની એ જ વાત નાસ્તિથી કીધી. મને બહુ ટેન્શન થઈ જાય, મને બહુ ચિંતા થઈ જાય, હું બહુ અપસેટ થઈ જાઉં, મને કંઈ ગમે નહીં, તો કે ભક્તિ પચી નથી, સાચી ભક્તિ હજુ થઈ નથી. કે થાય તો શું થાય, કે ઘણું બધું થાય, પણ આ સંદર્ભમાં કહે છે હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક એ હ ભરોસો જાય નહીં, જે પ્રભુ કરશે તે મમ હિતનું એ નિશ્ચય બદલાય નહીં. અમે ભક્તની ભાષામાં બોલ્યા, તમે જ્ઞાની લોકો શું કહો છો? રોય માત્ર ઘટવદ નહીં દેખ્યા કેવળ જ્ઞાન, યહ નિશ્ચય મન લાયક તજીએ પ્રથમ ધ્યાન.
તો બધું પ્લાનિંગ બહુ કર્યું છે ને, આમ કરવાનું, આમ કરવાનું, આમ કહું સાહેબ મારું પ્લાનિંગ એટલે તમને ખબર નહીં. હોતા સ્વયં જગત પરિણામ, મેં જગ કા કરતા ક્યા કામ, દૂર હટો પ્રકૃત પરિણામ, સહજાનંદ રહું અવિરામ. અતિ નિર્જર તાવણ દામ ગ્રહો ભજીને ભગવંત ભવંત. આ નિર્જરા શબ્દ છે એ સાધકની કક્ષા ઉપર નિર્જરા છે, જેને ગ્રંથિભેદ થયો નથી, જેને શુદ્ધાત્મ જ્ઞાન પ્રગટ્યું નથી, તેને સકામ નિર્જરા હોતી નથી. એટલે કર્મોની પ્રકૃતિમાં બધા ફેરફાર થઈ જાય પણ એ આત્માથી છૂટી થઈ જતી નિર્જરા, આત્મા સાથે લાગેલા કર્મોનું એકદેશપણે છૂટા થઈ જવું, પડી જવું. શાક હોય ને આંબાની, આંબાની શાક પાકે એટલે ચોંટી દે ના, પડી જાય છે. એમ જ્યારે સાચા ભાવ ભક્તિના થાય ત્યારે આત્મા સાથે લાગેલા કર્મો ખરી પડે. જ્યાં સુધી આત્મજ્ઞાન ન થયું હોય ત્યાં સુધી ગુરુની આજ્ઞાથી, ગુરુના બોધથી એ ભક્તિ કરે છે તો એને અકામ નિર્જરા થાય છે. એને અકામ નિર્જરા થાય છે એટલે આગળ વાત થઈ ગઈ તે પાપ પુણ્યમાં કન્વર્ટ થઈ જાય છે, પુણ્ય વધી જાય છે ઇત્યાદિ પ્રકારે. વણદામ ગ્રહો કહે છે ને ભાઈ, અત્યારે જમાનો શેનો છે સાહેબ? એક જ ભગવાન છે આ દુનિયામાં, આ સિવાય તમે બધાને કોને, એ રામ ને ઋષભદેવ મહાવીર ને પારસનાથ ને આ બધા તો ઠીક મારા ભાઈ, અમે તો એક જ ભગવાનને માનીએ કારણ કે આખી દુનિયા એને માને છે. દુનિયા માને તે સાચું એમ નથી, જે સાચું છે તે જ સાચું છે. માટે જગતને અને જ્ઞાનીની દ્રષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે એવું જ રહેવાનું. આ બધી વસ્તુ પ્રત્યેક આપણે આપણા જીવનને એપ્લાય કરવી છે કે મારી ભક્તિ સાચી હોય તેટલા પ્રમાણમાં મને આવો અનુભવ, આવી ફિલિંગ્સ, આવી સ્મૃતિ થવી જોઈએ. જો ન થાય, દાખલો ક્યારે સાચો થયો કહેવાય? જો તાળો મળે તો, ગમે તેટલો મોટો મેથેમેટિશિયન હોય પણ જો તાળો ન મળે તો એનો દાખલો સાચો એમ. આવું બધું જ્ઞાની ભગવંતોએ જે અનુભવ કર્યો તે આપણી શક્તિ પ્રમાણમાં જો આપણને અનુભવમાં ન આવે તો સમજવું કે મારી ભક્તિમાં ગડબડ છે. એટલા માટે પારમાર્થિક ભક્તિની વાત ચાલે છે. ભક્તિનું પારમાર્થિક સ્વરૂપ એકદમ ના થાય, ધીમે 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 વી હેવ ટુ કમ ટુ ધેટ ફાઇનલ ડેસ્ટિનેશન. સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે, શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો, ભજીને ભગવંત ભવ અંત લહો. નવ પ્રકાર વિચારે હતા ને, ધ્યાન, સમતા, લઘુતા, સમતા, એકતા. મારામાં એવો વિનય પ્રગટે છે, મારામાં પરમ વિનય પ્રગટ્યો છે. કારણ કે પરમ વિનય ન પ્રગટે તો કૃપાળુ દો કે છે ત્યાર પછી પણ આગળ જાય છે ને. સ્વચ્છંદ રોકાયા પછી કેટલા કારણો? 254માં આ લોકની અલ્પણ સુખેચ્છા, પરમ વિનયની ઓછાઈ અને પદાર્થનો નિર્ણય. કંઈક કંઈક શાંતિનો અનુભવ ન થાય, કંઈક કંઈક સમતાનો અનુભવ ન થાય તો આપણું ભક્તિ હજુ સાચી નથી અથવા પૂરી નથી. પૂરી નથી એટલે ઇટ ઇઝ ઓન ધ વે બટ હેઝ નોટ રીચ્ડ ધ એપ્રોપ્રિએટ ડેસ્ટિનેશન. સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધોગતિ જન્મ જશે. પરમાર્થ કહે છે આપણે બર્થડે પાર્ટી મનાવીએ છીએ પણ સાવધાન થઈ જવું, જન્મ તે સુખનું કારણ નથી
પણ સુયોગ્ય માનવ જન્મ તેનો સદુપયોગ કરે તો ભવકટીનું કારણ અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એટલે આત્મજ્ઞાન આત્મ સમાધિ પ્રગટાવે તો તે માનવ ભાવ સફળ છે. બીજા બધા માનવ ભાવ સફળ નહીં તો જન્મ જવાની વાત કરે છે. જન્મને કેવો કહે છે? જડ અને મંદ અને અધોગતિ એમ કહે છે. પાંચ દોરા બોલીએ છે ને, જન્મ જરા ને મૃત્યુ મુખ્ય દુઃખ ના હેતુ, કારણ તેના બે કયા, રાગ દ્વેષ અણહેતુ. જો આપણે અજ્ઞાન ભાવ, રાગ ભાવ, દ્વેષ ભાવ કરીશું તો કોઈ પણ આપણને બચાવી શકશે નહીં. કે સાહેબ, કે થોડી લાગવગ તો લગાડો. ગૌતમ સ્વામીની લાગવગ પણ લાગી નહીં. પરમાત્મા પ્રત્યે પણ અલ્પ રાગ હતો, ભલે પ્રશસ્ત હતો, પણ તો પણ કેવળ જ્ઞાન અટક્યું. તો આપણા જીવનની લાગવગ લાગે, ગૌતમ સ્વામીની ન લાગે ને આપણી લાગે? વિચારવું, વિચારવું. કોઈની લાગવગથી આપણને ધર્મની પ્રાપ્તિ થઈ જા, આપણે જ તેના માટે નિશ્ચય નહીંથી પુરુષાર્થ કરવો પડે. શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો. માંગલિક શું છે? આ દુનિયામાં મંગલરૂપ શું છે? નિશ્ચયથી તો મંગલરૂપ, પણ ભાઈ શ્રી કહ્યું રત્નત્રયની પ્રાપ્તિ થાય એ મંગળરૂપ છે નિશ્ચયથી. અને વ્યવહારથી પરમાત્મા પ્રત્યે એમનું સ્વરૂપ જાણીને, શ્રી સદગુરુનું સ્વરૂપ જાણીને અને ધર્મનું સાચું સ્વરૂપ જાણીને આપણે એમને આત્મસાત કરીએ, એટલે આપણે એમને ભક્તિભાવ સમર્પિત થઈ આજ્ઞાપાલન કરી અને આપણું જીવન એ પ્રમાણે બનાવીએ તો મંગળ. બે શબ્દ બંને રીતે છે. મમકારને ગાળે, અહંકાર મમકારને ગાળે, એનું નામ મંગળ. અને મંગ લાતી, મંગ એટલે અતિન્દ્રિય આનંદ, આત્મિક આનંદ, પરમ શાંતિ તે આપણા જીવનમાં લાવે. નિશ્ચયથી ધર્મ તે રોકડી વસ્તુ છે. નિશ્ચયથી ધર્મ તે રોકડી વસ્તુ છે. કે સાહેબ, અત્યારે આપણે ખૂબ સહન કરવાનું, ખૂબ દુઃખ પડે આપણને, બહુ બધું અત્યારે, પછી આપણે સ્વર્ગમાં જઈશું ને એટલે આપણને સુખ, એવું નથી પ્રભુ, એવું નથી. કેશ ટર્મ્સ પણ છે અને ક્રેડિટ ટર્મ્સ પણ છે, બંને છે. કેશ ટર્મ્સ છે, ધર્માત્મા હોય ને દુઃખી હોય. 102મી ગાથામાં સમાધિ શતકમાં આચાર્ય ભગવાન ના કહે છે, યોગીને દુઃખ ન હોય, સંજોગ હોય. જ્ઞાનીને દુઃખના સંજોગ હોય, પણ જ્ઞાની દુઃખી નથી, કારણ કે સંજોગથી જુદો એવો પોતાનું ચૈતન્ય સ્વરૂપ તેને જાણ્યું છે, માણ્યું છે, અનુભવ્યું છે, અને એ જ દિશામાં એનો પ્રયત્ન ચાલુ છે. શુભ મંગળ આ પરિપૂર્ણ ચહો. સમતા, સાચી સમતાનું ફળ મોક્ષ છે. સાચી સમતા જ્યારે પાકે ત્યારે પૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મની અપેક્ષા હોય તો અધ્યાત્મની અપેક્ષા એ સમજી લેવું, સિદ્ધાંત હોય તો સિદ્ધાંતની અપેક્ષા એ સમજી લેવું. વર્તમાન કાળમાં જે મર્યાદા છે તેનો સ્વીકાર કરવો જ પડે. અત્યારે જેટલી હદ સુધી થઈ શકે છે તેટલું થઈ શકે છે, જેટલું નથી થઈ શકતું તેનો અફસોસ કરવાની જરૂર નથી, પરંતુ સાચો પ્રયત્ન અને સત્પુરુષાર્થ જારી રાખવાની જરૂર છે. તો આપણી સાથે
આપણા સંસ્કારો પણ આવવાના છે, બીજું કશું જ નહીં આવે. ધન દોલત આદિ વસ્તુ જે દુનિયાની છે એ તો પ્રગટ જુદી છે, પણ આ એક ક્ષેત્રાવગા સંબંધ જે શરીર છે એ પણ સાથે આવવાનું નથી. એની તારા જ દીકરાઓ કે દીકરીઓ કે જે હોય એ બધા રક્ષા કરવાના. સાથે શું આવશે? સંસ્કાર, પાપ, પુણ્ય જે કર્યા તે. શાસ્ત્ર ભાષામાં એને કહે છે કે ભાઈ કાર્મણ શરીર અને તૈજ શરીર એટલું જ સાથે આવે, બીજું કંઈ સાથે આવતું નથી. તો પરિપૂર્ણ મંગળ છે એમ કહે છે. જો સમતા ભાવની આપણે સાધના કરતા જઈએ, આઠમો નંબર આવ્યો હતો ને ભાઈ, શ્રવણ કીર્તન ચિંતન વંદન સેવન ધ્યાન લઘુતા સમતા એકતા, સમતા એકતા. ભજીને ભગવંત ભવ અંત લહો, ધ્રુવ કડી છે, ધ્રુવ કડી છે. કારણ કે આપણે જીવનનો ધ્રુવ તારો છે. પરમાત્માનો હું સેવક છું, સદગુરુનો હું સેવક છું, ધર્મનો હું સેવક છું, બોલવામાં નહીં, દરેક રીતે. કૃપાળુ ચાર શબ્દ આપણે, તનસે મનસે ધનસે, એટલું નહીં, સબસે. ગુરુદેવ કી આન સ્વ આત્મમસ તબ કારજ સિદ્ધ બને અપનો રસ અમૃત પાવહી પ્રેમઘન. હવે વ્યવહારને એને વચ્ચે લાવે છે, બે સાથે જોવે. નયન નિશ્ચય એકાંતથી આમાનથી કહેલ, એકાંતે વ્યવહારને બંને સાથ રહે. આપણે ભગવાનની સાચી ભક્તિ કરવી હોય તો શું કરવું? શરૂઆતમાં આવી ગયું હતું એ અહીંયા શાસ્ત્રી પરિભાષામાં, શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવ અંત લહો. આપણા ભાવોને નિર્મળ કરવા છે, ઇટ્સ કમ્પલસરી. આવી ગયું આગળ શુદ્ધ. આપણે વીસ દોરામ પહેલું શું માગ્યું? નિશ્ચય માગ્યું, શુદ્ધ ભાવ જમાન થઈ. પણ એ થાય કેવી રીતે? તો પછી આગળ બધું કહ્યું. આવું બધું જો તારા જીવનમાં આવે તો શુદ્ધ ભાવ પ્રગટે. એનો અહીંયા આગળ કહે છે, શુભ ભાવ વડે મન શુદ્ધ કરો. એ ટ્રીકી છે જરા. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધી, બે વસ્તુ સાથ. સ્વરૂપ લક્ષે જીન આજ્ઞા આધી. મમ્મી બે ત્રણ વર્ષના બાબલાને લઈ અને માર્કેટમાં જાય, શોપિંગ કરવા જાય, જરા હતપતિઓ છે અને ભૂલેશ્વર જેવી જગ્યા છે, માણેક ચોક જેવી જગ્યા છે, એટલે આંગળી પકડવાનું કહે છે પણ પકડતો આમ, પેલા રમકડા જોવે છે, આમ પેલું લાઈટો જોવે છે, આમ પેલું જુએ છે, ઘડીએ ઘડીએ છૂટો પડી જાય. મમ્મી આગળ ચાલે છે પણ પાછી ચાલે છે, આગળ ને જુએ છે પાછળ. મમ્મી ચાલે છે આગળ અને જુએ છે પાછળ કે પેલો બરાબર છે ને, કારણ કે એની દ્રષ્ટિ પેલા બાબલા ઉપર. એમ સાધક જીવ જે છે તે નવકાર મંત્રનું સ્મરણ કરે છે અવશ્ય. અરવિંદ ભગવાન, સિદ્ધ ભગવાન, આચાર્ય મહારાજ, ઉપાધ્યાય મહારાજ, સાધુ મહારાજ ઉપલક્ષ્યથી મહાત્માઓ, સંત ધર્માત્માઓ એમની ભક્તિ કરે છે, એમનું નામ સ્મરણ કરે છે, એમના ગુણોનું સ્મરણ કરે છે, એમના ચરિત્રના પ્રસંગોને યાદ કરે છે, વારંવાર એમની મુદ્રાનું સ્મરણ કરે છે. એમ કરતા કરતા પણ પાછું આ હાથ છે, આ હાથમાં રેખાઓ છે, આ હાથમાં રેખાઓ છે,
રેખાઓ સામે જોવું નહીં, પણ રેખાઓ સિવાયની જે હથેળી છે એને જોવાની એક દિવ્ય કળા છે. અરીસામાં સામે ઉભા રહીએ જરૂર પડે તો તે વખતે ધ્યાન રાખવું થોડી અઘરી કળા છે. દ્રશ્યને અદ્રશ્ય કર્યું અને અદ્રશ્યને દ્રશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્ય વીર્ય તેને સંભાળીને રોમાંચિત થઈએ છીએ. જો દેખતા હૈ વો ઝૂઠ હૈ ઓર જો દેખને વાલા હૈ વો સચ હૈ, એવી એક પ્રેક્ટિસ, એવી એક દ્રષ્ટિ, એવો એક બોધ, એવી એક સ્મૃતિ, એવો એક સતત પ્રેક્ટિસ કરવાની છે. જે પરમાત્માનું સ્મરણ કરે છે તેને પરમાત્માનો ચેપ લાગે છે. ભાવથી કરે તો, સમજીને ભાવથી કરે તો પરમાત્માનો ચેપ લાગે. તો મોક્ષ એટલે જ પરમાત્માનો ચેપ લાગવો. પરમાત્મા પૂર્ણ શુદ્ધ છે, આપણે પણ પૂર્ણ શુદ્ધ થઈ જવું છે. પર્યાયમાં પૂર્ણ શુદ્ધ થઈ જવું છે. તો એ નવકાર મહાપદને સમરો, પેલું બહુ પ્રખ્યાત છે ને, સમરો મંત્ર ભલો નવકાર, તે છે 14 પૂર્વનો સાર. નહીં એહ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવ અંત લો. અનાદિકાળથી પંચ પરમિષ્ટિ ભગવાન છે, એમાં કોઈનું નામ નથી. નવકાર મંત્રમાં મહાવીર ભગવાનનું, પાર્શ્વનાથનું, ઋષભદેવનું, સિમંદર સ્વામીનું એવું છે નામ, કોઈનું આચાર્યનું નામ છે નહીં. એ પદ છે, જ્ઞાનીએ પદ છે, ગુરુએ પદ છે, વ્યક્તિ નથી. વ્યક્તિ છે એ ગૌણ છે, પણ એમનું જે પદ છે એ શાશ્વત છે. હવે છેલ્લી વાત કહે છે, કરશો ક્ષય કેવળ રાગ કથા, ધરશો શુભ તત્વ સ્વરૂપ યથા, નૃપચંદ્ર પ્રપંચ અનંત દહો, ભજીને ભગવંત ભવ અંત લહો. આગળની સાધના છે પ્રભુ, એકદમ આપણાથી થઈ શકતી નથી. કેવળ બધાય રાગ કરવા જેવા નથી. કરશો ક્ષય કેવળ રાગ કથા, ચારવી કથા આવે છે ને પ્રમાણ, પાપનો સંચય થાય એવી કથાઓ કરવી નહીં, એમાં ચિત્ત જોડવું નહીં, અને જોડવું પડે તો પણ એમાં આસક્ત થવું નહીં. અનાસક્તિ ની કેળવણી, અનાસક્ત ભાવની કેળવણી ધીમે ધીમે થાય, ધીમે ધીમે થાય, પણ એ કરાય વિના છૂટકો ન થાય. એટલા માટે ભગવાને કોઈ સિદ્ધાંત પદ્ધતિ પણ બતાવી દીધી, કે સિદ્ધિ દીક્ષા પણ આપી દીધી. એ પણ કોઈ અપેક્ષાએ માન્ય કરેલી છે. સિદ્ધાંતમાં એવું પણ કર્યું કે ધીમે 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 ધીમે, એ પણ માન્ય છે. અધ્યાત્મ પદ્ધતિથી અધ્યાત્મ પદ્ધતિ બરાબર છે, સિદ્ધાંત પદ્ધતિથી સિદ્ધાંત પદ્ધતિ બરાબર છે. ઐસા હી હૈ મોક્ષ માર્ગ, ઐસા હી હૈ જ્ઞાન ક્રિયા નય પરસ પર તીવ્ર મૈત્રી પાત્રીકૃત શ્રેયતી ભૂમિ માંસ એક સમયસાર કળશ. ઓ કરોડોમાં એકાદ જે છે તે અહીં સુધી આવે છે. બધા પ્રયત્ન કરવા યોગ્ય છે, સૌએ પ્રયત્ન કરવો, પણ અહીં સુધી પહોંચશે કોણ? હઠાગ્રહ નહીં, મતાગ્રહ નહીં, કદાગ્રહ નહીં. હું કહું છું તે સમજતા નથી એવું નહીં. જે સાચું છે, જે શાંતિદાયક છે, એ અહીંયા આગળ કહે છે, ધરશો શુભ તત્વ સ્વરૂપ યથા. છેલ્લું આવ્યું, થોડું અઘરું આવ્યું. જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ બંધ, સંવર નિજરા મોક્ષ, તત્વ યથા, જેવા તત્વ ભગવાને કહ્યા છે તેવા તત્વની અંતરંગ શ્રદ્ધા થવી, એને ભગવાને પહેલા અધ્યાયનું બીજું સૂત્ર કયું, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શન. ત્યાં નિશ્ચયને જે અર્થ લેવો,
જે ઉપાદેય છે તેને ઉપાદેય જાણીને આત્મસાત કરવું, જે હે છે તેને હે જાણીને તેનો અપરિચય કરવો, અને જે જ્ઞેય છે તેમાં ઉદાસીન થવું. આવી પ્રક્રિયામાંથી આપણે આપણા જીવનને પસાર કરીએ તો કે ચંદ્રુપ ચંદ્ર પ્રપંચ અનંત દહો. પ્રપંચ એટલે 24 પ્રકારના પરિગ્રહ પણ લઈ લેવા, અને પ્રપંચ એટલે કર્ણાદિમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ અને ભાવ એમ 5 પ્રકારે જીવનું પરાવર્તન છે એ પણ લઈ લેવું એમ કહીને અહીંયા કહે છે નૃપ ચંદ્ર પ્રપંચ અનંત દહો ભજીને ભગવંત ભવ અંત લહો. એ પ્રમાણે આપણે શ્રવણ કીર્તન ચિંતવન વંદન સેવન એના માધ્યમથી ધ્યાન દશામાં જઈએ. ધ્યાન સાચું પ્રગટે તો પરમ વિનય પ્રગટે, પરમ વિનય પ્રગટે, સાચું ધ્યાન પ્રગટે તો સમતા અને એકતામાં આવીએ. એ જ આપણા સર્વનું ધ્યેય છે. પરમાત્મા આપણને શક્તિ આપે, સત્પુરુષની આપણા પર કૃપા થાય, અને આપણે પણ ક્ષણે ક્ષણે કાર્ય કાર્યે પ્રસંગે પ્રસંગે આપણા આત્માને જાગૃત કરી અને જ્ઞાનીના માર્ગે ચાલીએ તો મોક્ષ પાટણ સુલભ જ. સદગુરો દેવકી પરમ કૃપાળો દેવકી લોકનાથ કી સબ સંતન કી જય. ઓમ દેહ છતા જેની દશા વર્તે દેહાતિ તે જ્ઞાની ના ચરણમાં ઓ વંદન ગણી. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, હું આત્મા છું, આપનો સેવક છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું, સૌનો મિત્ર છું. હવે પછીના કાર્યક્રમમાં રાત્રે 7:30 વાગે દેવવંદન અને 8:30 થી 10 ભક્તિ અમદાવાદથી પધારેલા શ્રી શેફાલીબેન ભક્તિ કરાવશે. બીજી આના પહેલાં જે સૂચના આપી છે તે મુજબ સંતો અને સ્વાધ્યાયકારો પહેલાં સ્વાધ્યાયખંડમાંથી પસાર થાય ત્યાં સુધી આપણે સૌ પોતપોતાની જગ્યાએ બેસીશું, એમને પસાર થવા દઈશું. સુખદામયનં